बेफाम वधी रहेली मोंઘવારીએ લોકપ્રિય ઘારીને મોરી પાડી દીધી છે। પેટ્રોલ ડીઝલના ભાવોએ મોંઘવારીમાં ઈંધણ હોમ્યું છે, જેને પગલે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે। ત્યારે ચંદી પડવાનો તહેવાર પણ ફીકો પડતો જણાઈ રહ્યો છે। ચંદી પડવો આમ તો કોઈક ધાર્મિક પર્વ, ઉત્સવ કે તહેવાર નથી, પરંતુ ખાણીપીણીના શોખીન સુરતી લાલાઓની ઉજાણીનો એક વિશેષ દિવસ છે। શરદ પૂનમના બીજા દિવસે એટલે કે આસોવદ પડવાના દિવસે સુરતીઓ ઘારી અને ભૂસું ખાતા આવ્યા છે અને તે સુરતીઓની અનેરી પરંપરા બની ગઈ છે। સમયકાળે સુરતીઓના આ પર્વને આસપાસના શહેરો અને રાજ્યોએ પણ અપનાવવાનો શરૂ કર્યો છે। સુરતના ટ્વીન સિટી બનેલા નવસારીમાં પણ લોકો ચંદી પડવા નિમિત્તે ઘારી ખાતા થઈ ગયા છે, પરંતુ આ વખતે મોંઘવારીએ ઘારીની આ ઉજવણીને ગ્રહણ લગાડ્યું છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ ઘરખમ વધારો જીકાયો છે। એટલી હદે કે શાકભાજી, ખાદ્ય તેલો, અનાજ, કરિયાણું, સૂકો મેવો સહિતની રસોડાની વસ્તુઓ પણ મોંઘી દાટ બની ગઈ છે। ત્યારે સ્વાભાવિક રીતે જ ઘારી મીઠાઈના ભાવોમાં પણ તોતિંગ વધારો જીક્યો છે। નવસારીના અગ્રણી મીઠાઈ વિક્રેતા જોધપુર સ્વીટ્સના સંચાલકે જણાવ્યું છે કે ઘારી બનાવવામાં વપરાતા સૂકા મેવા એટલે કે પિસ્તા, બદામ, કાજુ જેવી વસ્તુઓમાં 20-25% ભાવ વધારો થયો છે। ઘી પણ મોંઘું થઈ ગયું છે, જેને પગલે આ વખતે ઘારીના ભાવો પણ 20% જેટલા વધારવાની અમારી મજબૂરી હતી। તેમણે કહ્યું કે ચાલુ વર્ષે ઘારીના વેચાણમાં 25-30% જેટલી ઓટ આવી છે। એટલું જ નહીં, દિવાળીના તહેવારોમાં પણ અમારું વેચાણ 25-30% ઓછું રહે તેવો અમને ડર છે। ઘારી મે ભાવ વધને કા કારણે ડ્રાય ફ્રૂટ બહુ મહેંગા હો ગયા હે, બરોબર ને? અભી ત્યાં શરદ પૂર્ણિમા કે સીઝન હે, ઉસકે હિસાબ સે પેટ્રોલ ડીઝલ કે ભી ભાવ બહુ જ્યાદા બઢ ગયે હે, ઓર હર ચીજ મે ભાવ બઢે હે। કોરોના કી વજહ સે, જૈસે તો કોરોના કાલ ચલ રહા થા और कोरोना काल अभी ख़त्म भी नहीं हुआ है, लोगों की मंदी इतनी है और उसके साथ भाव भी इतने बढ़ गए हैं, उस हिसाब से शरद पूर्णिमा भी एकदम ठंडा है। आज शरद पूर्णिमा की ग्राहकी हमारे यहाँ अच्छी रहनी चाहिए दुकानों में, वो ग्राहकी भी हमको ऐसे देखने को मिल नहीं रही है। जो हमारा बजट होता है उससे हम 25-30% मतलब 25-30% एवरेज माल भी कम बनाया है, तो भी मार्केट में ग्राहकी दिख नहीं रही है। ड्राई फ्रूट का भाव ज़्यादा बढ़ने की वजह से, महंगाई बढ़ने की वजह से और हर आम आदमी के ऊपर गाड़ी का भाव 800 से 1000 रुपये किलो है और हर साल गाड़ी का भाव 600 से 700 रुपये तक रहता है। ड्राई फ्रूट महंगा होने की वजह से, घी महंगा हो गया, ड्राई फ्रूट महंगा हो गया, बादाम, काजू, पिस्ता जो 500 रुपया 700 रुपया 800 रुपया लमसम मिलता था, आज पिस्ता का भाव 1500 रुपये किलो हो गया, जो 1100 रुपये मिलता था। मतलब हर चीज़ में 20% बढ़ोतरी हुई है और उसके सामने ग्राहकी 25 से 30% माइनस हो रही है हमारी। दिवाली का बजट भी वही है कि महंगाई की, अब हमको शरद पूर्णिमा के ऊपर मालूम चल गया कि भाई ग्राहकी इतनी है नहीं दुकानों के अंदर, तो फिर हम दिवाली का भी यही टारगेट है कि भाई हम जो हर साल दिवाली करते हैं उसे 25-30% माइनस ही दिवाली करेंगे। जितना हमारा टारगेट होता है उससे 25-30% कम ही रखने का विचार है, क्योंकि गाड़ी पर शरद पूर्णिमा पर बहुत कुछ हमको असर पड़ा है और ग्राहकी मार्केट में बिल्कुल भी नहीं है। क्रेज़ वही है, लोग खाने के इच्छुक भी बहुत हैं, पर हर आम आदमी के बजट भारी पड़ गया है। जो घारी आज 800 रुपये किलो है, वही घारी 600 रुपये किलो थे, आम हर कोई ग्राहक किलो ले लेता था, अभी वो ग्राहक आधा किलो पे आ गया है। जो आधा किलो ग्राहक लेते थे, 500 ग्राम लेते थे, वो 250 ग्राम जितना ले रहे हैं, तो आधा हो गया है। तो समझो 30% ग्राहकी हमारी माइनस ही है, वो बजट की वजह से है। ये चीज़ ड्राई फ्रूट के बादाम पिस्ता के भाव नहीं बढ़े होते तो हम लोग 600 रुपये में लमसम घारी बेचते, तो लोग आधा किलो किलो आराम से ले लेते थे, और अभी की बजट के हिसाब से अंदर लोग अभी 250 और 500 रुपये ले रहे हैं। તિગરા ખાતે રહેતા કરિશ્મા બેન શાહ આજે ઘારીની ખરીદી કરવા આવ્યા હતા। તેમણે એનટીસી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દર વર્ષે અમે 1 કિલો ઘારી ખરીદતા હતા, પરંતુ ભાવો વધતા આ વખતે 500 ગ્રામ ઘારી ખરીદી છે। તેને પાછળનું કારણ માત્ર ઘારીનો ભાવ વધારો નહીં, પરંતુ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો અને તેને પગલે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓનો ભાવ વધારો હોવાનું તેમણે જણાવ્યું હતું। મોંઘવારીને કારણે તેમના અને તેમના જેવા અનેક લોકોના બજેટ ખોરવાઈ ગયાનું તેમણે ઉમેર્યું હતું। ભાવ તો વધ્યા જ છે, દર વર્ષે લગભગ 500 થી 600ની વચ્ચે જે ભાવ હોય છે તે આ વખતે 800 થઈ ગયા છે, એટલે જે અમે 1 કિલો કે 1.5 કિલો લેતા હતા તો આ વખતે હમણાં 500થી શરૂઆત કરી છે। હવે એનું કારણ મોંઘવારી વધી ગઈ છે, પેટ્રોલના ભાવ વધ્યા છે, બધા આખું બજેટ જ અમારું ખોરવાઈ ગયું છે મોંઘવારીને લીધે। એનટીસી ન્યૂઝ, નવસારી।